गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत् कृपातमहं वन्दे परमानन्दमाधवम् आगच्छ भगवन् देव स्वस्थानात् परमेश्वर अहं कथां करिष्यामि सदा त्वं सम्मुखो विभुजं किशोरवयसं धार्मिं सुपद्मे क्षणं सस्मेराब्जमुखं स्वभक्तसमितं सिंहासने केसरचन्दने बहुविधे हारावतं सादिभि पुष्पे पूजितमादरेण हृदये यतोऽन्वयातितरतः चार्थेष्वभिज्ञस्वरात् तेने ब्रह्महृदाय आदिकवये सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र दृश वंशे विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठान् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने
Rama, Rama,
हरे राम 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 हरे हरे Krishna Krishna Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Hare, Hare Hare, Hare Hare, Hare Hare, Hare Hare, Hare Hare. Bolo Krishna Kanhaiya Lal Ki Jai. भगवान की जय गिरिराज धरन की जय वल्लभाधीश की जय यमुने महारानी की जय ओम नमः पार्वती सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री हरिना चरणों मा वंदन करी
સુખદેવજી મહારાજ અને ભગવાન વેદ વ્યાસજીના ચરણોમાં વંદન કરી સર્વે સદગુરુ સંતોના ચરણોમાં વંદન કરી ઋષિકુમારો ગાયોના ચરણોમાં વંદન કરી આપ સર્વના હૃદય કમળમાં વિરાજમાન ભગવાન રસરાજ રાસેશ્વર પ્રભુના ચરણોમાં કોટાન કોટી વંદન સાથે જય શ્રી કૃષ્ણ. આજે આપણે કથાનો પ્રારંભ કરીએ પહેલા હરતા પરતા તીર્થ કહી શકાય એવા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ક્યાંક આપણે તીર્થોમાં જઈને પાવન થાક થઈએ, પરંતુ આજે આપણી વચ્ચે સ્વયં તીર્થ સ્વરૂપ સંતો ઉપસ્થિત છે. એનાથી પણ વિશેષ હું જે સંસ્થામાં ભણ્યો, ભણીને આગળ આવ્યો એવી મારી માતૃ સંસ્થામાંથી સંતો ઉપસ્થિત છે, ત્યારે જે સંસ્કૃત પાઠશાલા છે એનું સંચાલન કરતા પૂજ્ય સ્વામી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી અને પૂજ્ય જનમંગલદાસજી સ્વામી આ બંને સંતો ઉપસ્થિત છે, ત્યારે હું વલ્લભભાઈ સાંગાણી અને સમગ્ર સાંગાણી પરિવારને વિનંતી કરીશ કે આપ એનું અભિવાદન કરો અને હું સંતોના ચરણોમાં પ્રાર્થના કરીશ. આજે હું એ સંસ્થાનો એક ફૂલ છું, તો આજ આપ અહીંયા પધાર્યા છો તો આશીર્વાદ આપો, આ ભક્તોને આશીર્વાદ આપો. સંતોના ચરણોમાં હું પ્રાર્થના કરું કે અહીંયા સ્ટેજ પર પધારો. આવો સાંગાણી પરિવાર. અવાજ
सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। इष्टदेव भगवान श्री स्वामी नारायण जेमनी पावनकारी गाथाओनु आपणे श्रवण करी रह्या छीए एवा पूर्ण अवतार भगवान श्री कृष्ण नारायण जेमना मुखे थी आपणे सौ कोई श्रीमद भागवतनी कथानु रसपान करी रह्या छीए एवा आदर्श सरल स्वभाव वक्ता परम आदरणीय श्री अंकित भाई गौ माताना सानिध्यमां उपस्थित कथाना आयोजक समग्र सांगाणी परिवार सर्वे पूजनीय संहिता पाठी भूदेवो संगीत मंडल बाला भक्तजनों जय श्री कृष्ण। भगवानी कथा कल्याणकारी छे। संतो एम कहे छे के कथा मा बे अक्षर छे क ने था, एने जो उल्टावामा आवे तो थाक एवो शब्द बने। जन्मो जन्म नो थाक उतारवानुं जो श्रेष्ठ साधन होय तो आ कथा छे। आ उनाळानी कड़कड़ती काळझाड़ गरमी એમાં આવા શીતળ ઠંડા જેવા કેવા સરસ ફુવારા આયોજકોએ ગોઠવા છે, ટાઢો છાંયો છે, એમાં ભગવાનની કથા સાંભળવાનો અવસર કોને મળે। આખા વિશ્વમાં 15 એવા શહેરો છે કે જ્યાં ખૂબ ગરમી પડે છે। આખી દુનિયાના 15 ગરમ શહેરોમાં 13 તો ભારતના છે। તમે ન્યૂઝપેપરમાં વાંચો કેવી ગરમી છે, 45 ડિગ્રી ગરમી, અને એવા ધોમધકતા તાપમાં શરીરને પણ સાતા વળે અને મન શાંત થાય એવો આ કથા મંડપ છે। આદરણીય વક્તા શ્રી અંકિતભાઈ હમણાં વાત કરી કે સંતો છે જંગમ તીર્થ છે, પણ ભાગવતની કથા છે ને એ પણ જંગમ તીર્થ છે। જેમ ગંગાજી જ્યાંથી પસાર થાય એને કાંઠે તીર્થો સર્જાઈ જાય, એમ શ્રીમદ ભાગવતની ભાગીરથી જ્યાં વહે એ સ્થાન સ્વયં તીર્થ સમાન બની જાય। એમાં પણ ગૌ માતાનું પાવન સાનિધ્ય છે અને તમને આવા પવિત્ર વક્તાના મુખેથી કથા સાંભળવાનો અવસર મળ્યો છે કે જે વક્તા આરતીની ભેટ આવતી હોય એને પણ ગાય માતાની સેવામાં અર્પણ કરી દે, આવા નિષ્પૃહી વક્તાઓ ગોતવા જાવ ને તો પણ ના મળે। આજે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાગટ્ય ઉત્સવની કથાનું આપણે શ્રવણ કરવાનું છે ત્યારે ભગવાન ક્યારે પ્રગટ થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને ઉદ્દેશીને કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મની વૃદ્ધિ થાય છે, ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે હું પૃથ્વી ઉપર પ્રગટ થાઉં છું। તો જ્યાં જ્યાં અધર્મ વધે ત્યાં ભગવાન પ્રગટ થાય એવો એનો અર્થ થયો। વિદેશમાં એક વક્તા કથા કરતા હશે, તેણે આ ભગવાનના પ્રાગટ્યની કથાની ભૂમિકાની વાતો કરી કે જ્યાં જ્યાં અધર્મ વધે ત્યાં ભગવાન પ્રગટ થાય અને ધર્મનું સ્થાપન કરે। ત્યારે ત્યાં વિદેશના કેટલાક યુવાનો એક વક્તાને પૂછ્યું કે મહારાજ, તમે કથામાં વાત કરી કે જ્યાં જ્યાં અધર્મ વધે ત્યાં ભગવાન પ્રગટ થાય, તો ભગવાનના અવતારો તો ભારતમાં જ થયા છે, એનો અર્થ તો એવો થયો કે ભારતમાં અધર્મ વધારે છે, વિદેશમાં અધર્મ નથી એટલે ત્યાં પ્રગટ થતા નથી। ત્યારે એ વક્તાએ કીધું કે ભાઈ એવું નથી, બજારમાં ઘરમાં થોડી કઈ રજ પોહાય નહીં,
પેલા ઘર સાફ થાય પછી બજાર સાફ કરવા જાય એમ ભારત છે, ભગવાનનું ઘર છે ત્યાં થોડો અધર્મ ભગવાનને પસંદ નથી. એટલે ભગવાન ભારતમાં એટલે પ્રગટ થાય છે. આપણી આ ભારત ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે જ્યાં અનેક અવતારો પ્રગટ થયા છે. આપણે ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ કરીએ છીએ. જો આપણા મનુષ્યના જન્મ થાય પણ ભગવાન પ્રગટે, કારણ કે ભગવાન સ્વતંત્ર છે, એને જ્યાં જેવી રીતે પ્રગટવું હોય, જેવા રૂપે પ્રગટવું હોય એવી રીતે પ્રગટે. પણ આપણે ક્યાં જન્મ લેવો નહીં આપણા હાથની વાત નથી હો. આપણા હાથની વાત હોય તો આ અનિલ અંબાણી ને મુકેશ અંબાણી ને ટાટા બિરલા ને એને પરિવારમાં જ જાય ને, પણ એ આપણા હાથની વાત નથી. જન્મવું ક્યાં ને મરવું ક્યારે એ માણસના હાથની વાત નથી. ભગવાન સ્વતંત્ર છે એટલે ભગવાન પ્રગટે છે. અને ભગવાન છે એ કર્મને આધીન થઈને પ્રગટતા નથી, એને કોઈ કર્મનું બંધન બાંધી શકતું નથી. જ્યારે જીવ છે એ પોતાના પ્રારબ્ધ કર્મને વશ થઈને જન્મ લે છે. એટલે ભગવાનની ક્રિયાઓ છે એને લીલા કહેવામાં આવે છે. જ્યારે મનુષ્યની ક્રિયા છે એ બંધનકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ જે યમુનાજીમાં ડૂબકા મારે બાલમિત્રો સાથે તો એ લીલા કહેવાય. આ ગામના છોકરા બરમોડા પહેરીને નદીમાં ડૂબકા મારે ને લીલા ન કહેવાય. ભગવાનની દરેક ક્રિયા લીલા છે, એ કલ્યાણકારી છે. એનું આપણે ચિંતવન કરીએ ને તો એ આપણું કલ્યાણ થઈ જાય. એવી ભગવાનની પ્રાગટ્ય ઉત્સવની કથા એનું આપણે શ્રવણ કરવાનું છે. ત્યારે ભગવાન શા માટે પ્રગટ થાય છે? જો ધર્મનું સ્થાપન કરવું હોય, સત્પુરુષોનું રક્ષણ કરવું હોય, અધર્મનો નાશ કરવો હોય, એ તો ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા પણ કરી શકે છે. એને અહીંયા સુધી આવવાની કોઈ જરૂર નથી. જો ધામમાં બેઠા બેઠા ન કરી શકે તો ભગવાન અસમર્થ કહેવાય એવું તો છે નહીં. ભગવાન પોતાના મુક્તને આ પૃથ્વી ઉપર મોકલીને પણ એ કામ કરાવી શકે છે. તો ભગવાનને અવતાર ધર્યાનું મુખ્ય પ્રયોજન શું છે? તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે પોતાના પ્રેમી ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. જેવી એ ભક્તને ઈચ્છા છે એવા રૂપનું ભગવાન ધારણ કરે છે અને પોતાના પ્રેમી ભક્તના મનોરથ પૂર્ણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપ બાળકો સાથે રમતા હોય, એ ગોપીઓ સાથે રાસલીલા કરતા હોય, એના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ પ્રગટે છે. અને ભગવાન છે ને એ ભક્તના પ્રેમને આધીન થઈને પ્રગટે છે. પશુ છે એ ખીલે બંધાય, માણસ છે એ વાસનાથી બંધાય, પક્ષી છે એ પિંજરામાં બંધાય, પણ પ્રભુ છે એ પ્રેમની દોરીથી બંધાય. માં યશોદાએ કૃષ્ણ કનૈયાને ખાંડણિયા સાથે બાંધવા માટે ગોકુળના બધાએ દોરડા ભેડા કર્યા ને તોય બંધાણા નહીં. એ બંધાતા નથી, પણ પ્રેમ એવો છે એ ભક્તિથી પ્રેમથી પ્રભુ બંધાઈ જાય છે. એટલા માટે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે ભક્તિ એવી કરો કે ભગવાનને પણ ભૂખ લાગે. ભગવાનને એવા ભાવથી આપણે જમાડીએ, સેવા પૂજા કરીએ, લાડ લડાવીએ, ભગવાન ભક્તને આધીન થઈ જાય, વશ થઈ જાય. એવા ભગવાનના ચરિત્રોની પાવનકારી કથાનું આપણે સૌ કોઈ શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે ભગવાનના અવતારો કેટલા છે? ઘણા 10 અવતારો કહેતા હોય, ઘણા 24 અવતારો કહેતા હોય, પણ શાસ્ત્રનું વિધાન શું છે? રામાયણમાં તુલસીદાસજી મહારાજ લખે છે, હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાન અનંત છે, એને કોઈ 10 કે 24ની સંખ્યામાં મર્યાદિત કરી શકાતા નથી. અનંત અવતારો ભગવાનના થયા છે ને થશે. શ્રીમદ ભાગવતમાં વ્યાસ મહર્ષિ લખે છે, અસંખ્યાયા હરે હે અવતારા સત્વ નિધે હે. એ ભગવાનના અવતારો અનેક છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉદ્દેશીને ભગવદ્ ગીતામાં શું કહે છે? બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો વ્યતીત થઈ ગયા છે. ભગવાનના અનંત અવતારો છે. અરે પરમ પ્રમાણરૂપ વેદ કહી શકાય, વેદ જેવું શ્રેષ્ઠ કોઈ પ્રમાણ નથી. જેમ મુસ્લિમ લોકો માટે એનો ધર્મગ્રંથ કુરાન છે, ક્રિશ્ચનો માટે બાઇબલ છે,
એમ આપણે જે કોઈ દેવી દેવતાઓને માનતા હોય પણ જે હિન્દુ ધર્મ પાળતો હોય એના માટે ધર્મગ્રંથ એ વેદ છે. એ વેદમાં ઋષિઓની ઉદ્ઘોષણા છે, અજાયમાનો બહુધા વિજાયતે. ભગવાન છે અજન્મા છે, અનેક રૂપે અવતાર ધરીને પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. એ ભગવાનના અનંત અવતારો છે, એમાં સર્વશ્રેષ્ઠ અવતાર પૂર્ણાવતાર ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં જેને સર્વકળા સંપન્ન પૂર્ણ અવતાર તરીકે સ્વીકાર્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણની પાવનકારી કથાનું આપણે સૌ કોઈ શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે જન્મો જન્મના થાક ઉતારનારી આ પાવનકારી કથાનું ખૂબ સુંદર આયોજન થયું. અમારે વલ્લભભાઈ અને સમગ્ર સાંગાણી પરિવાર એમની ખૂબ ઊંચી ભાવના છે, સમાજના કલ્યાણ માટે દેશ હિત માટે એમના હૃદયમાં ખૂબ મોટી સંકલ્પના છે. આ ગાયોની કેવી સરસ સેવા થાય છે, તમે બહુ ભાગ્યશાળી છો કે આવા કથા મંડપમાં તમને બેસવાનો અવસર મળ્યો છે. અમારે એસજીવીપી ગુરુકુલથી પૂજ્યપાદ ગુરુવર્ય માધુપ્રીદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી, બાલકૃષ્ણદાસજી સ્વામી એ સંતો અમેરિકા હિન્દુ સનાતન મંદિરની પ્રતિષ્ઠા ઉત્સવમાં હોવાથી સ્વામીજી આવી શક્યા નથી, પણ આપ સૌ કોઈને ખૂબ ભાવથી હેતથી જય શ્રી કૃષ્ણ કીધા છે. વાલા ભક્તજનો, જે વક્તાના મુખેથી તમે કથા સાંભળો છો ને, એસજીપી ગુરુકુલમાં જ્યારથી એમણે પ્રવેશ કર્યો ત્યારથી એમની ભગવાન પ્રત્યેની સર્વોપરી નિષ્ઠા, એમનું ભક્તપણું અને વિશેષ હું તો એમનો સાક્ષી છું કે નિસ્પૃહીપણું અદલ કહી શકાય. અમારા સાધુના ધર્મમાં નિસ્પૃહીપણું છે ને પહેલો ધર્મ આવે. આવા સાધુ પુરુષના મુખેથી તમને કથા સાંભળવાનો લાભ મળ્યો છે ને માટે તમે ભાગ્યશાળી છો. વક્તાઓ તો ઘણા છે, કથા કરનારા ઘણા છે. અત્યારે તો આ ટીવી ચેનલોમાં સતત કથાઓ સાંભળવાનો અવસર સુલભ છે, પણ પવિત્ર સદાચારી ધર્મવાન પ્રામાણિક વક્તાના મુખેથી કથા સાંભળવા મળે ને એ જ આપણા જીવનમાં સાર્થક ફળદાયી બનતી હોય છે. ત્યારે અંકિતભાઈના મુખેથી તમે સરસ કથાનું શ્રવણ કરી રહ્યા છો. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી અનેક કથાઓ આપણને અવારનવાર સંભળાવતા રહે અને આવો અવસર ભગવાન આપણને અવારનવાર કૃપા કરીને આપતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દીકરો જ્યારે દૂર ભણવા ગયો હોય અને માતા એને જ્યારે મળવા જાય ને જે આનંદ થાય, આ સાચું કહું મને એટલો આનંદ થઈ રહ્યો છે. કારણ કે મારી અંદરની એવી ઈચ્છા હતી કે આ સંસ્થાએ મને ભણાવીને આગળ લાવ્યા છે ત્યારે, આ સંસ્થા થકી હું આગળ આવ્યો છું ત્યારે, જ્યારે મારી કથાનું આયોજન થતું હોય ત્યારે કોઈ ના કોઈ સંતો આશીર્વાદ આપવા પધારે. આજે આ સંતો પધાર્યા, ખૂબ મોટું સેવા કાર્ય સંસ્થા કરી રહી છે અને અમારી પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે. ખરેખર સ્વામીજી કહેતા હતા, પરંતુ જે પણ ગુણો હશે, જે પણ સારી બાબત હશે, કંઈક પણ જો સારું હશે ને તો એ બધી ગુરુકુલની કૃપા છે. જે પણ કંઈ સારું લાગે ને એ બધી જ ગુરુકુલ અને સંતોની કૃપા છે.
એના થકી અહીં સુધી પહોંચ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે સંસ્થાએ જે ઉદ્દેશ્ય સાથે અમને તૈયાર કર્યા છે એ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે અમારું જીવન આખું વ્યતીત થાય. અને આપ બધાને હું આજ પ્રાર્થના અને વિનંતી પણ કરીશ કે આપ બધા મારાથી વડીલો છો, ભગવાનને પ્રાર્થના કરજો સંસ્કૃતની સેવામાં અને ભારતીય સંસ્કૃતિની સેવામાં જ્યાં સુધી આ શરીર રહે ત્યાં સુધી સંસ્કૃત અને સંસ્કૃતિની સેવા થતી રહે એટલી મારા માટે આપ બધા પ્રાર્થના કરજો. આપણે કથાના દોરને આગળ લઈ જઈએ. જનકપુરીની અંદર સીતાજીનો સ્વયંવર થયો અને સીતાજીની સાથે સાથે બીજી ત્રણ બહેનોના પણ લગ્ન સંસ્કાર થયા. ભગવાન રામની સાથે સાથે લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજીના પણ લગ્ન સંસ્કાર થયા છે. માતાજીની વિદાયના પ્રસંગે આપણે કથાને વિરામ કરેલો. સીતાજીની આજ જનકપુરીમાંથી વિદાય થઈ રહી છે અને જ્યારે સીતાજી એ જનકપુરી છોડીને અયોધ્યા તરફ જતા હોય છે ત્યારે સીતાજી સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે. કરુણા અને દયા સહજ એના હૃદયમાં રહ્યા છે. એટલે જનકપુરી છોડતી વખતે સીતાજીને વિચાર આવે છે કે હું તો જનકપુરી છોડીને જઈ રહી છું પરંતુ આ જનકપુરીની પ્રજા એ શું ખાશે, એનું ભરણ પોષણ કઈ રીતે થશે. એટલે માં સીતાજીએ ચોખાથી પોતાનો ખોળો ભર્યો છે અને વિદાય વખતે એ ચોખા વેરતા જઈ રહ્યા છે. અને આજે પણ મિથિલાની અંદર, જનકપુરીની અંદર ચોખા પુષ્કળ માત્રામાં ઉત્પન્ન થાય છે. જનકપુરીથી વિદાય લઈ સૌ અયોધ્યા પધારે છે. આજ ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી એ લગ્ન સંસ્કાર પૂર્ણ કરીને અયોધ્યા આવી રહ્યા છે ત્યારે આજ અયોધ્યાવાસીના મનમાં પણ આનંદ છે. આજ સમગ્ર અયોધ્યા ભગવાનની સાથે સીતાજીના દર્શન કરવા માટે આવી છે. રાણીઓની પાસે દશરથ રાજાએ જનકરાયજીના પણ ખૂબ જ વખાણ કર્યા છે. દશરથજી કહે છે કે જેમ પાપણ છે એ આંખની રક્ષા કરે છે એવી રીતે તમે એમની રક્ષા કરજો. સમય જતા ભગવાન રામચંદ્રજી છે એ 27 વર્ષના થાય છે અને જાનકીજી 18 વર્ષના છે. અને એક વખત એવી ઘટના બને છે કે દશરથ રાજા જ્યારે સભામાં ઉપસ્થિત હોય છે ત્યારે રાજ્યસભામાં એનો મુગટ સેજ વાંકો થાય છે અને વાંકો થતા એને અરીસામાં પોતાનો એક સફેદ વાળ દેખાય છે. અને એક સફેદ વાળ જોતા વિચાર આવે છે, હીરા યે શુભાય મુકુરુ કરલીના બદહનુ પીલો મુકુટેશ
ફૂટે સમકીના સવને સમીપ ભયે શીત કે જે વિચાર કરે છે કે હવે વૃદ્ધાવસ્થા આવી છે, એક વાળ સફેદ જોઈને દશરથજી જાગી ગયા હતા, અને આપણે આખે આખું માથું સફેદ થઈ જાય ને તોય પાછું વળવાનો વિચાર નથી આવતો. સફેદ નહીં, આખે આખું માથું તોય વિચાર નથી આવતો, બધું જતું રહે ને તોય. પરંતુ સુજ્ઞ પુરુષ હતા, જ્ઞાની પુરુષ હતા, એટલે એક સફેદ વાળ જોયો અને જાગી ગયા. વૃદ્ધાવસ્થાની નિશાની દેખાઈ ગઈ. વિચાર કરે છે હવે મારી વૃદ્ધાવસ્થા આવી છે, મારી એક અંતિમ ઈચ્છા છે કે જે મને પ્રાણથી પણ વધારે પ્યારો છે, જેની જિંદગી મારી જિંદગી પણ કરતા પણ વધારે મહત્વની છે, એવા મારા પ્રાણ પ્યારા મોટા પુત્ર ભગવાન રામચંદ્રજીને હું રાજ્યાભિષેક કરું. મહાજન અને મંત્રોને બોલાવવામાં આવ્યા છે. વશિષ્ઠજીને બોલાવી અને શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. વશિષ્ઠજી મુહૂર્ત કાઢતા એટલું બોલે છે, ઋષિ હતા અને ગુરુ હતા, ત્રિકાળ જ્ઞાની હતા, એટલે એટલું કહે છે કે હું કોઈ દિવસ નિશ્ચિત નથી કરતો, પરંતુ ભગવાન રામ જે દિવસે ગાદીમાં બેસશે, જે દિવસે ગાદી ઉપર વિરાજમાન થશે ને, તે જ શ્રેષ્ઠ મુહૂર્ત હશે. આમ વશિષ્ઠજી મુહૂર્તની વાત કરે છે. સુદિન સુમંગલ તબહિ જબ રામ હોઈ જુબ રાજુ, સુદિન સુમંગલ તબહિ જબ રામ હોઈ જુબ રાજુ, રામ હોઈ જુબ રાજુ, રામ હોઈ જુબ રાજુ. વશિષ્ઠ ગુઢાર્થ વાણીમાં બોલે છે, પરંતુ કોઈ સમજી નથી શકતું. દશરથ રાજા કહે છે તો આવતીકાલે જ મારો સંકલ્પ છે કે ભગવાન રામને આપણે ગાદી આપીએ, આવતીકાલે જ ભગવાન રામનો રાજ્યાભિષેક થાય. રાજા દશરથજી વશિષ્ઠજીને કહે છે કે તે તો તમે રામજીને વાત કરો કે આવતીકાલે એનો રાજ્યાભિષેક કરવો છે. વશિષ્ઠજી ભગવાન રામ પાસે પધારે છે અને ભગવાન રામને કહે છે કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે. આ વાત સાંભળતા જ રામ ઉદાસ થઈ જાય છે. મનમાં વિચાર તો કરે છે કે હું તો રાજા બની જઉં, પરંતુ મારા બીજા ભાઈઓનું શું. વશિષ્ઠ એમ કહે છે કે જે જ્યેષ્ઠ હોય એને જ રાજા બનવાનો હોય, મારી નહીં, માત્ર તમારી પણ નહીં, પરંતુ સર્વની એવી ઈચ્છા છે કે હે રામ તમે રાજા બનો. ભગવાન રામ લક્ષ્મણજીને મળે છે ત્યારે લક્ષ્મણજી પણ એમ જ કહે છે કે મોટા ભાઈ, અમારી ઈચ્છા છે કે તમે જ આ ગાદીના સાચા વારસદાર છો. આજ અયોધ્યાને શણગારવામાં આવી છે,
દશરથજીના હૃદયની અંદર પણ આનંદ છે કે જે સૂર્યવંશની જે રઘુવંશની પવિત્ર ગાદી ઉપર રઘુરાજા બેઠા હતા, જે પવિત્ર ગાદી ઉપર ભગીરથ રાજા દિલીપ રાજા બિરાજમાન થયા હતા, એ જ આ પવિત્ર ગાદીને પ્રણામ કરીને પ્રાર્થના કરે છે કે અત્યાર સુધી મેં પ્રજાનું પાલન પોષણ કર્યું, આવતીકાલથી મારો દીકરો આ ગાદીનો વારસદાર થશે, મારો રામ આનો વારસદાર થશે, માટે મારા દીકરાને આપની ગોદમાં મૂકું છું. આજ અયોધ્યા વાસીઓના મનમાં આનંદ છે, પરંતુ દેવો દુખી થાય છે. કાલી લગને ભલી કેતી કે બારા પૂજી વિધિ અભિલાષુ હમારા સકલ કહી કબ હો દેવોના મનમાં એમ થાય છે કે જો રામનો રાજ્યાભિષેક થશે, જો રામચંદ્રજી ગાદી ઉપર વિરાજમાન થશે તો રાવણને કોણ મારશે? એટલે વિઘ્નેશ્વરી દેવીનું આહ્વાન કરે છે. વિઘ્નેશ્વરી દેવી પધારે છે, દેવીને વાત કરે છે કે તમે જાઓ, કોઈ પણ સંજોગોમાં રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન કરો. વિઘ્નેશ્વરી દેવીની તાકાત નથી, પરંતુ ભગવાનની ઈચ્છા હોય, કંઈક ભગવાનની જ એવી ગતિ હોય, એટલા માટે વિઘ્નેશ્વરી દેવી ભગવાન રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન કરવા માટે પધારે છે. અને બધા જ સુખી થાય એ કાળને પણ ગમતું નથી. દશરથના આ સુખને, દશરથના રાજ્યના સુખને આજ કાળની નજર લાગી છે. અને એ જ સમયે વિઘ્નેશ્વરી દેવીનો પ્રવેશ થાય છે. અયોધ્યામાં ફરતા ફરતા વિચાર આવે છે કે હું કોનામાં પ્રવેશ કરું, અને એમાં એની દ્રષ્ટિ મંથરા ઉપર પડે છે. અને એ વિઘ્ન કરનારી વિઘ્નેશ્વરી એ મંથરાની અંદર પ્રવેશ કરે છે. મંથરા અયોધ્યા નગરમાં જતી હોય છે અને જુએ છે તો આજ અયોધ્યાને શણગારવામાં આવી છે. અયોધ્યામાં ઠેર ઠેર સજાવટો થઈ છે. મંથરા વિચાર કરે છે કે આ શેની તૈયારી થઈ રહી છે. પૂછતા ખ્યાલ આવે છે કે રાજા દશરથજી એમના જ્યેષ્ઠ પુત્ર રામચંદ્રજીને ગાદી આપવાના છે અને એમના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી છે. જ્યારે કૌશલ્યાજીને આ સમાચાર મળે છે ત્યારે કૌશલ્યાજી પણ આનંદિત થઈ જાય છે અને પોતે પહેરેલો જે હાર હતો એ દાસીને આપી દે છે કે આજ મારો દીકરો રાજા બનશે. અને જ્યારે દાસી હાર લઈને જતી હોય છે ત્યારે સામે મંથરા મળે છે અને મંથરાને દાસીએ મેણું માર્યું છે કે જ્યારે રામ રાજા બની જશે ને પછી તને બે ત્રણ ગામ આપી દેશે. આ બાજુ મંથરા છે દોડતી દોડતી સહન ન થતી
એટલે કઈ કઈ ની પાસે આવે છે, હે કઈ કઈ, હે દેવી તમને ખબર છે? દેવી પૂછે છે કે શું? કૌશલ્યાના પુત્ર એવા રામનો રાજ્યાભિષેક થવાનો છે. કઈ કઈ જે વિચાર કરે છે મંથરા, આજ કઈ કઈ જીને ચડાવે છે અને યાદ કરાવે છે કે કઈ કઈ દશરથ રાજાએ તને બે વર માગવા કહ્યું હતું એનો સમય હવે આવી ચુક્યો છે. કઈ કઈ મંથરાની વાતમાં આવી જાય છે, મંથરા ચડાવે છે ને કઈ કઈ પોતાનો દીકરો રાજા બને, પોતાનું સંતાન રાજા બને એવી ઈચ્છા વ્યક્ત કરે છે. દાસીને પૂછે છે કે શું કરું? ત્યારે મંથરા કહે છે કે કૈકેયીજી તમે જાઓ અત્યારે જ દશરથ રાજાની પાસે જઈ અને માગો કે જે બે વરદાન આપવાના બાકી હતા એમાં તમે તમારા દીકરાનો રાજ્યાભિષેક માગી લ્યો. કૈકેયીજી સીધા દશરથજીની પાસે આવે છે અને કહે છે કે હે પતિદેવ, તમે મને બે વચન માગવા કહેલું હતું તો હું એ વચન માગવા આવી છું. ત્યારે દશરથ રાજા કહે છે કે માગો ને, એમ નહીં, તમે મને વિશ્વાસ આપો કે તમે ફરી નહીં જાઓ. દશરથજી કહે છે કે મારું વચન છે કે હું તને તારે જે જોઈએ એ બે વરદાન આપવા તૈયાર છું. પણ કૈકેયીજીને એમ થાય છે કે નહીં, અને પાછળથી દશરથજી વરદાન નહીં આપે તો, વચન પૂર્ણ નહીં કરે તો. કૈકેયીજી જાણતા હતા એટલે દશરથજીને કહે છે તમે રામના સોગંદ ખાઈને કહો કે હું જે માગીશ એ હું આપીશ, અને હું જે માગીશ એની તમે ના નહીં પાડો. ત્યારે દશરથજી કહે છે કે આ રઘુકુળની રીતિ છે કે એકવાર વચન નીકળું પછી કોઈ દિવસ એને પાછું વાળવાનું ન હોય. માગ કઈ કઈ, તું માગીશ એ હું આપીશ. રઘુકુલ રીતિ સદા ચલિયાય, રઘુકુલ રીતિ સદા ચલિયાય, પ્રાણ જાય પર વચન ન જાય, પ્રાણ જાઓ પર વચન ન જાઓ, નહીં અસત્ય સમ પાતક પૂજા, નહીં અસત્ય સમ પાતક પૂજા, ગિરિ સમ હો માગ કઈ કઈ માંગ, મારું વચન એ ક્યારે મિથ્યા નહીં જાય. અને એ જ સમયે કૈકેયીજી માગે છે કે મારા પુત્ર ભરતજીનો રાજ્યાભિષેક થાય. ત્યારે દશરથજી કહે છે કે તારી ઈચ્છા હું એ પૂર્ણ કરીશ, એમનો હું રાજ્યાભિષેક કરીશ અને એને રાજા બનાવીશ. પરંતુ કૈકેયીજીએ તરત બીજું વરદાન, બીજું વચન માંગી લીધું કે એક નહીં બે નહીં, આપના જ્યેષ્ઠ પુત્ર એવા રામને 14 વર્ષનો વનવાસ થાય. અને આટલું સાંભળતા જ દશરથજીને ત્યાં ને ત્યાં મૂર્છા આવી પડે છે. સુને હું પણ પ્રિય ભાવતજી, સુને હું પણ પ્રિય ભાવતજી, એક બર વરત હિતિકા, દેહુ એક બર વરત હિતિકા, તાપસ બેસ વિશે શિવદાસી, 14 વર્ષ રામ વનવાસી, 14 વર્ષ